આજના હેડલાઇનના પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા. આપ જોઈ રહ્યા છો એસલેબ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં, લાખો માઈ ભક્તોએ કર્યા માના દર્શન. અમદાવાદ ખાતે કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી. વડોદરા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટિક ટુર્નામેન્ટનું આયોજન. ખેલ મહાકુંભ અંતર્ગત વડોદરા ખાતે યોજાઈ અંડર 14 ગર્લ્સ હોકી ટુર્નામેન્ટ. જૂનાગઢ ખાતે સિદ્ધિ સમાજ દ્વારા માને આવકારવા યોજાયો ગરબા કાર્યક્રમ. બાળકોમાં બુદ્ધિ કૌશલ્યના વિકાસ માટે વડોદરામાં ચેસ ટુર્નામેન્ટનું આયોજન. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ અંડર 14 અને 17 બોયઝ ફૂટબોલ ટુર્નામેન્ટ. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ઉજવાઈ રહેલ ભાદરવી પૂનમના મહામેળો આજે મહા ઉત્સવ અંતિમ ચરણમાં છે. ભાદરવી પૂનમનો મહામેળો એટલે પદયાત્રા કરીને માતાજીની ભક્તિ કરતા કરતા અંબાજી પહોંચીને માના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્ય બનવાનું. આદ્યશક્તિમાં અંબે શક્તિ સ્વરૂપ હોવાથી ચાલીને કષ્ટ વેઠતા જઈએ તો માતાજી જલ્દી પ્રસન્ન થાય છે તેવી માન્યતા હોવાથી માઈ ભક્તો દૂર દૂરથી ચાલીને કષ્ટ વેઠતા અંબાજી આવે છે, જેમાં ચેન્નઈ, મુંબઈ, રાજસ્થાન જેવા દૂરના વિસ્તારો કે બીજા રાજ્યમાંથી પણ ભક્તો પદયાત્રા કરતા કરતા માના ગુંડલા ગાતા દર્શને આવે છે. ત્યારે ભાદરવી મહામેળા દરમિયાન ટીમ UGVCL દ્વારા સતત વીજ પુરવઠો જાળવવા પ્રશંસનીય કામગીરી પણ કરવામાં આવી છે. વીજ પુરવઠો જાળવવા અંબાજી શહેર તથા આસપાસના વિસ્તારોમાં કુલ 200થી વધુ અધિકારી અને કર્મચારીઓએ રાત દિવસ 3 શિફ્ટમાં ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત વીજ પુરવઠો જાળવવા જુદા જુદા લોકેશનો ઉપર જનરેટર, ઇન્વર્ટર અને સોલાર લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી. તો આરોગ્ય વિભાગ દ્વારા મેળા પ્રસંગે 30 સ્થળોએ રાત દિવસ 24 કલાક 30 જેટલા સારવાર કેન્દ્રો પણ કાર્યરત કરાયા હતા. આરોગ્ય વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર 23 સપ્ટેમ્બર સુધીમાં કુલ 1,60,021 વ્યક્તિઓને મેળા દરમિયાન સારવાર આપવામાં આવી છે. મેળા દરમિયાન કુલ 78 દર્દીઓને ઇમરજન્સી સારવાર આપવામાં આવી હતી અને 56 દર્દીઓને રિફર કરવામાં આવ્યા હતા. તો સાથે સાથે અંબાજી મેળાના પરિવહન માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 1,100 બસો મૂકવામાં આવી હતી. ત્યારે 23 સપ્ટેમ્બર સુધીમાં 7,28,000 યાત્રિકોએ પરિવહનની સુવિધા આપવામાં આવી છે. આ મેળામાં ઉડીને આંખે વળગી તેવી પણ એક બાબત એ હતી કે અંબાજી મેળામાં લાખો યાત્રિકો આવે છે ત્યારે કોઈ બાળક ખોવાય છે તો તેને શોધવા માટે કલેક્ટર સંદીપ સાગલીની સૂચનાને માર્ગદર્શન અનુસાર ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અંબાજીમાં પ્રવેશવાના તમામ માર્ગો અને પ્રવેશદ્વારો ઉપર વોડાફોન કંપનીના સ્ટોલ ઊભા કરીને બાળકનું નામ, સરનામાની વિગતનું આઈ કાર્ડ તૈયાર કરીને કોમ્પ્યુટર માટે ડેટા સેવ કરીને આ કાર્ડ બાળકના ગળામાં પહેરાવી દેવામાં આવતું હતું. બાળક જો ગુમ થઈ જાય તો કોમ્પ્યુટરમાં સેવ કરેલા ડેટા ઉપરથી તેનું લોકેશન મળી જાય અને બાળક પણ મળી જાય. 24 સપ્ટેમ્બર સુધીમાં કુલ 9,504 બાળકોને આઈ કાર્ડ આપવામાં આવ્યા હતા. આ સિસ્ટમથી ખોવાઈ ગયેલા કુલ 85 બાળકોને ખોડી વડલી સર્કલ ઉપર લાવીને તમામને તેના મા બાપને સોંપવામાં આવ્યા હતા. શિક્ષકોને કારકિર્દી આયોજન અંગે છેલ્લામાં છેલ્લી માહિતી મળે અને માર્ગદર્શન મળે તે હેતુથી દર વર્ષે કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત ગાંધી આશ્રમ સામે આવેલા વિનય મંદિર ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા માહિતી કચેરી તથા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી આયોજન સપ્તાહ, જેને કલેક્ટર ડૉક્ટર વિક્રાંત પાંડેના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે કલેક્ટર ડૉક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે મેં નાનપણમાં સરકારી શાળામાં ભણવાના દિવસો દરમિયાન સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ પ્રકારના હોદ્દા સુધી પહોંચી શકાય, પરંતુ ઉમદા શિક્ષકો અને ગુરુજનોના આશીર્વાદ તથા સચ્ચી દિશાની મહેનતના કારણે આ મુકામ સુધી પહોંચી શકાયું છે. નાનપણમાં માત્ર એટલી જ સમજ હતી કે સાયન્સમાં ભણીને ડૉક્ટરી લાઇનમાં આગળ જવાય અથવા તો એન્જિનિયર બની શકાય, એ સિવાયનું કોઈ ખાસ જ્ઞાન નહોતું. ત્યારે એવી હાલતમાં અત્યારના યુવાનને ના થાય તે માટે આ કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જો કે અગાઉની સરખામણીએ અત્યારે શિક્ષણની દિશા, શૈક્ષણિક પ્રવૃત્તિ, માર્ગદર્શનનું પ્રદાન ઘણું બધું વધ્યું છે, તેનો વિદ્યાર્થીઓએ લાભ લેવો જોઈએ. ત્યારે ઈમાનદાર, નિષ્ઠાવાન અને લાગણીશીલ શિક્ષકોના કારણે દેશ જે પ્રગતિ કરી રહ્યો છે, ત્યારે શિક્ષકોની જવાબદારી માત્ર શિક્ષણ પૂરતી જ નહીં પરંતુ સંસ્કાર આપવાની પણ છે. માત્ર 2-4 બાળકો આગળ વધે તે યોગ્ય નથી, પણ વર્ગના તમામે તમામ બાળકોનો વિકાસ થાય
તેવો પ્રયાસ શિક્ષકોએ કરવો જોઈએ. આ પ્રસંગે પ્રાદેશિક રોજગાર કચેરીના અધિકારી એસ આર વિજય વર્ગીએ પણ પ્રાસંગિક પ્રવચન કરીને શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું તથા કલેક્ટર અને મહાનુભાવો દ્વારા કારકિર્દી વિશેષાંક 2018નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. વડોદરામાં ખેલ મહાકુંભ અંતર્ગત વોર્ડ નંબર 1, 2 અને 9ની એથ્લેટિક્સ ટુર્નામેન્ટ યોજાઈ ગઈ. આ ટુર્નામેન્ટ વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી, જેમાં દોડ, ગોળા ફેંક, લાંબી દોડ અને ભાલા ફેંક જેવી એથ્લેટિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાને જોવા લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સ્પર્ધાઓને સફળ બનાવવા માટે કન્વીનર સાજિદ મંસૂરી અને રમતગમત અધિકારી કેતુર મહેરિયાએ સારી એવી જહેમત ઉઠાવી હતી. હાલમાં ખેલ મહાકુંભ અંતર્ગત ઘણી બધી રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અંડર 14 ગર્લ્સ હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટને નિહાળવા શાળાના શિક્ષકો અને બાળકોના વાલીઓએ ખાસ હાજરી આપી હતી અને સ્પર્ધકોનો ઉત્સાહ પૂરો પાડ્યો હતો. કન્વીનર સંજયભાઈ અને રમતગમત અધિકારી કેતુલ મહેરિયાએ ઉપસ્થિત રહીને સ્પર્ધકોને સારું એવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે માને આવકારવા માટે વિવિધ સમુદાય દ્વારા માને રીઝવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે, ત્યારે જૂનાગઢના સિંધુત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા માને આવકારવા અને વેલકમ નવરાત્રી માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિદ્ધિ સમાજના લોકોએ નોરતાને આવકારવા માને આવકારવા ગરબે ઘૂમ્યા હતા. આમ નવરાત્રિની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા શરૂ કરાઈ હતી, જેમાં સિદ્ધિ સમાજના નાનાથી લઈને મોટેરાઓ મન મૂકીને ગરબામાં જોડાયા હતા. જેમ મેદાનમાં રમાતી રમતો બાળકોના શરીરનો વિકાસ કરે છે, તેમ ચેસ એ એવી એક રમત છે કે બાળકોને માનસિક મજબૂત બનાવે છે અને બુદ્ધિ કૌશલ્યનો વિકાસ કરે છે. આવી જ એક ચેસ ટુર્નામેન્ટ વડોદરામાં વોર્ડ નંબર 3, 4 અને 12માં ખેલ મહાકુંભ અંતર્ગત યોજાઈ ગઈ, જેમાં અલગ અલગ સ્કૂલના 12 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં કન્વીનર સાજિદ મંસૂરી અને રમતગમત અધિકારી કેતુલ મહેરિયાએ સારી એવી જહેમત ઉઠાવી હતી. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે હાલમાં અલગ અલગ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે હાલમાં ખેલ મહાકુંભ અંતર્ગત અંડર 14 અને અંડર 17 બોયઝ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને રોઝરી સ્કૂલ ખાતે યોજવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ રસાકસીભરી ટુર્નામેન્ટને જોવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસલાઈવ ન્યૂઝ બુલેટિન. બની આપો રજા. નમસ્કાર.